ગુજરાતના ડીજી સુરતની મુલાકાતે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી દક્ષિણ ગુજરાતના તમામ એસપી આઈજી અને સુરત પોલીસ કમિશનર સાથે મીટિંગ કરી સુરતમાં સારી કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા ડીજી બન્યા બાદ સુરત પહેલી વખત આવ્યા સુરત ગ્રામ્યમાં પોલીસ હેડ કમાન્ડર્સ ખાતે 16 વર્ષથી ફરજ બજાવતા ગોપાભાઈ મીરનું સન્માન કરવામાં આવ્યું સુરત અને દક્ષિણ ગુજરાતની ક્રાઇમની સ્થિતિ પર ચર્ચા કરી ડીજી ગુજરાતનો ચાર્જ મળ્યા પછી મને એમ થયું કે રાજ્યના જે અધિકારીઓ છે એની સાથે એક મારો એક અંગત ઓળખાણ થઈ જાય અને અધિકારીઓ સાથે મળીને એક ગુજરાત પોલીસની એક ટીમ સારું બની શકે એના માટે પ્રયત્ન કરીએ અને થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરની વિઝિટ લેવામાં આવી હતી અને આજે પોલીસ કમિશનર સુરત શ્રી અજય તોમરજી અને એમના તમામ અધિકારીઓ ડીસીપી એન્ડ અબવ અને એ જ રીતે સુરત રેન્જના એડિશનલ ડીજી અને એમના તમામ એસપીશ્રીઓ અને સુરત રેન્જમાં જેટલા એસઆરપી ગ્રુપ્સ છે એના સેનાપતિશ્રીઓ સાથેની મારી એક શુભેચ્છા મુલાકાત થઈ હતી અને એમાં વિચારોના આપ લે કરવામાં આવ્યું હતું અને ઇટ વોઝ ઓનલી એ શુભેચ્છા મુલાકાત અને અધિકારીઓ સાથે ખૂબ સારું એક સંકલન થઈ જાય એના માટેના પ્રયત્ન કરવામાં આવ્યું હતું. આજ સમય દરમિયાન પોલીસ કમિશનર શ્રી સુરત તરફથી સુરત પોલીસની કામગીરી અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશનમાં કાયદા અને વ્યવસ્થા અને ક્રાઇમ કંટ્રોલ બાબતે જે કંઈ કામગીરી અહીંયા સુરત શહેરમાં થઈ રહી છે એ બાબતે એક પ્રેઝન્ટેશન મને બતાવવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન જોઈને મને ખૂબ આનંદ થયો અને ટીમ સુરત ઇઝ ડુઈંગ એન એક્સેલન્ટ જોબ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ સીપી સુરત ફોર ધીસ વેરી ગુડ ટીમ વર્ક વેરી ગુડ ટીમ વિચ હેઝ બીન એબલ ટુ ડેવલપ અને સુરત શહેરમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરને સાચવવા માટે શ્રી તોમર એની ટીમ ખૂબ સારી મહેનત કરી રહી છે જોઈને મને ખૂબ આનંદ થયો. એ જ રીતે એ સારી કામગીરી કરવામાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓએ જે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ લોકોને આજે પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું અને સુરત ગ્રામ્યના પણ એક કર્મચારીને એમની સારી કામગીરી માટે પણ એક પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.